નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સાબરડેરીની આજે 60મી સાધારણ સભા યોજાઈ હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ આજે સાધારણ સભા યોજાઈ, જેમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા હતા. સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ, વર્ષ દરમિયાન અહેવાલ મોકલ્યા હતા, તે મંજૂર કરવામાં આવ્યા. સાબરડેરીમાં આ વર્ષે દૈનિક 51.23 લાખ લીટર દૂધ સંપાદન થયું હતું. તો ખાસ સાધારણ સભામાં નક્કી કરી પશુપાલકોને 990 રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો હતો. આમ તો સાબરડેરીનું 8,967 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં ગત સાલ 865 કરોડનું ટર્નઓવર વધુ હતું. સાથે સાથે સાબરડેરી ખાતે વિવિધ પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયા છે, તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે. તો પશુઓ માટે કૃત્રિમ બીજદાન પણ સાબરડેરી શરૂઆત કરવા જઈ રહી છે, જેના કારણે બહારથી પશુઓ લાવવા ન પડે અને વધુ દૂધ પણ પશુપાલકોને મળે તે દિશામાં સાબરડેરી આગળ વધી રહી છે. તો સાથે સાથે આગામી સમયમાં 1000 ઉપર દૂધના કિલો ફેટ ભાવ પહોંચે તેવું ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીની 60મી વાર્ષિક સાધારણ સભાનું 10 વાગે આયોજન હતું. એ મિટિંગની અંદર બંને જિલ્લાના ચેરમેન શ્રી પ્રતિનિધિઓ હાજર હતા. એમની રૂબરૂમાં આખા વર્ષ દરમિયાન જે અહેવાલ મંડળીઓ પણ મોકલાયા હતા, અહેવાલના દરેક કામો સર્વને બધી મંજૂર કરવામાં આવ્યા. સભાસદભાઈઓ તરફથી કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો અને ચાલુ વર્ષે 51.23 લાખ લીટર દૂધ દૈનિક સંપાદન થયું હતું અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી 990 રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો. એવું ચાલુ બધું બોલી જ નાખું ને, અમારું ચાલુ વર્ષે 8,967 કરોડ નું ટર્નઓવર થયું હતું. ગયા વર્ષ કરતો 867 કરોડ રૂપિયાનું વધારે ટર્નઓવર કરવામાં આવ્યું. ચાલુ વર્ષે અમારા ચીજ પ્લાન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે એનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ પણ જે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતી વખતે 1.5 વર્ષની અંદર પૂર્ણ કરી એમના હાથે પણ કાર્યરત થયું છે. આ વર્ષે ચીજ પ્લાન્ટના કારણે અમારા પશુપાલકોને દૈનિક 3 લાખ લીટર દૂધ એનું સંપાદન કરી એમાંથી નિકાલ થશે, ચીજ બનશે. એટલે આવનાર દિવસોમાં પશુપાલકોને આનાથી આર્થિક મજબૂત થશે. બીજું સન્માન કર્યું, હા એ બોલું છું. આજે અમારી 1-10 ક્રમો જે મંડળીઓ આવતી હતી એમનું પણ જનસભામાં સન્માન કરવામાં આવ્યું. 1-10 નંબર જે વ્યક્તિએ દૂધ ભરાયું હતું, પહેલા નંબરના વ્યક્તિએ 1,67 લાખ લીટર 1,67 લાખ રૂપિયાનું દૂધ ભરાયેલું, એવા 10 વ્યક્તિઓનું આજે નિયામક મંડળ અને જનરલ સભામાં એનું સન્માન કરવામાં આવ્યું. આ રીતે દિન પ્રતિદિન સાબરડેરી પ્રગતિ કરતી ગઈ છે અને ચાલુ વર્ષે જે ભાવફેર ગયા વર્ષ કરતો અમે 933 રૂપિયા તેની જગ્યાએ 990 રૂપિયા ચૂકવ્યા, એટલે પશુપાલકોનું ખુશીનો માહોલ છે. આવનાર દિવસોમાં પણ 1000 ઉપર ભાવ પાર કરીશું એવી અમને અપેક્ષા છે. એના માટે અમારી ઘર પ્રત્યારોપણ જે સ્કીમ છે, હવે બચ્ચું તૈયાર કરીને અંદર મૂકવાનું, એની જે વલાદ આવશે એ દૂધ આપણને 30 લીટર દૈનિક દૂધ આપવાની છે. એના આપણે 937 પ્રત્યારોપણ કરીને ગાભણ કર્યા છે. પછી એની જે પાડી વાસળી આપશે એનું દૂધ આપણને દૈનિક 30 લીટર મળવાનું છે. એટલે આપણે જે નવા પશુઓ બહારથી લાવવા પર એ લાવવા નહીં, પરંતુ આપણા જિલ્લામાં આપણું પશુધન તૈયાર થશે. એ રીતે સીમિત દૂધનું પણ આયોજન કર્યું છે. ગાભણ વાસળવા માટે પણ દાન જુદું બનાવ્યું છે. આ રીતે સાબરડેરી બચ્ચો માટે ગાભણ માટે 4 ક્વોલિટીનું દાન બનાવી આપણા પશુપાલકોને પૂરું પાડીએ છીએ. અને નવો પ્લાન પણ લાભ પહોંચવાથી કાર્યરત થવાનું છે, 800 મેટ્રિક ટનનો. એમાં પણ અમિતભાઈ શાહ સાહેબના હાથે ઉદ્ઘાટન કરવા માટે અમે ટાઈમ માગ્યો છે. સાહેબ તારીખ આપશી એટલે અમારા 60 વર્ષ જે પૂરો થયો એ હીરક જયંતિ અને ઉદ્ઘાટન બંને ભેગું ગોઠવવા જઈ રહ્યા છીએ. આજે નરેન્દ્રભાઈના 7મી તારીખે જે CM બન્યા હતા ગુજરાતના, એ 23 વર્ષ પૂરો થઈ છું. એનું પણ જનસભામાં કરી નરેન્દ્રભાઈ સાહેબને આશીર્વાદ આપવા માટે એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો. બધા જે હાજર હતા પ્રતિનિધિઓ એ પણ એમને
આશીર્વાદ આપ્યા છે. નાગર નરેન્દ્રભાઈ દેશના કાર્ય માટે મજબૂત બને એ દિશામાં આગળ જઈ રહ્યા છીએ.